હેલો વિદ્યાર્થી મિત્રો આજે ચોથો પ્રેક્ટિકલ શરૂ કરવા જાય છે આમ તો હવે સમજાવવાનું બહુ જાજુ કાંઈ હોય જ નહીં અને સાથે પીડીએફ મોકલું છું તમને બધી ખબર જ છે કે સમસ્યા છે સમયની ધારણ પર થતી અસરનો પ્રાયોગિક અભ્યાસ કરવો એટલે આ પ્રયોગ છે એ સ્મૃતિ વિશેનો છે સ્મૃતિ વિશે આપણે ટીવાયમાં એફવાયમાં એની પહેલાં પણ ભણી ગયા છીએ તો સ્મૃતિ છે એના ચાર પગથિયા છે એ તમને ખબર છે સૌથી પહેલું સુ સ્મૃતિની પહેલાંનું પગથિયું છે શિક્ષણ અને પછી એમાંનું એક પહેલું પગથિયા પછી બીજું પગથિયું છે ધારણ ધારણ એટલે મગજમાં જે બાબત આપણે ગ્રહણ કરી હોય એનું ધારણ થવું એ હવે ધારણ એ શારીરિક ક્રિયા છે બરાબર એની પૂર્વ ભૂમિકા તમને મેં આની સાથે આપી છે તમારી પાસે જે લીથો છે એમાં પણ પૂર્વ ભૂમિકાને એવું હશે સ્મૃતિનો પ્રયોગ છે એટલે સ્મૃતિની વ્યાખ્યાને એ તો લખવાની જ શીખેલી બાબતો અને કૌશલ્યોને લાંબા સમય સુધી ટકાવી રાખવા અને સમય આવીએ એને પુનઃ જીવિત કરવાની ક્રિયાને સ્મૃતિ કહે છે આ સિવાયની તમને આવડતી વ્યાખ્યાઓ હોય એ પણ તમે લખી શકો તમારી પાસે રેફરન્સ કાંઈ હોય એ પણ તમે લખી શકો આપણને સ્મરણના ચાર તબક્કા તમને યાદ હશે આપણે શીખાતા પહેલો પગથિયું છે સ્થાપન અથવા તો ગ્રહણ કે અંકન બીજું પગથિયું ધારણ તો આજે આપણે આ ધારણ પર પ્રયોગ કરવાનો છે ત્રીજું પગથિયું છે પુનરાવહન અને ચોથું છે પ્રત્યભિજ્ઞ બરાબર તો આ ચાર પગથિયામાંથી ધારણની શું અસર થાય છે એટલે ધારણ ઉપર સમયની શું અસર થાય છે એ આપણે જોવાનું છે આમાં ધારણ એટલે અનુભવોના અનુભવાશેષોના સંયોજનમાં સંગઠનની સ્થિતિમાં ચાલ્યા કરતી આંતરક્રિયા બરાબર એટલે આ તમને આની સાથે પીડીએફ મોકલું જ છું એટલે એનો અભ્યાસ કરજો આમાંથી વાયવાના પ્રશ્નો તૈયાર કરજો અને દિવાળી પહેલાં કમસે કમ ત્રણ પ્રેક્ટિકલ તો લખી જ નાખજો દિવાળી પછી તરત જ કદાચ પ્રેક્ટિકલ નહીં એટલે એમ તો તરત જ નહીં હોય વેકેશન ખુલતા તરત જ પ્રેક્ટિકલની પરીક્ષા હશે તો તમારે વાયવાની ને એની બધી તૈયારી કરવી પડશે ધારણના નિયામકો આવી રીતે આપણે આમાં આપ્યા છે એ તમારે બાર નિયામકો યાદ રાખવાના છે ધારણનું માપન કેવી રીતે કરવું એ છે વિસ્મરણ એટલે શું વિસ્મરણને અસર કરતા પરિબળો પ્રાયોગિક અભ્યાસોમાં સૌથી જૂનો અને જાણીતો પ્રયોગ છે એ એબિંગ હોન્સનો છે એને અર્થહીન પદોની રચના કરી હતી એટલે વાયવામાં કદાચ અર્થહીનપદોની રચના કોણે કરી હતી એ પણ આવી શકે એટલે સાથે સાથે આ વાયવાનું પણ તૈયાર કરજો પ્રેક્ટિકલી જોવા જઈએ તો આ પ્રયોગ આપણે કરી શકીએ એવું બહુ શક્ય નથી કારણ કે શિક્ષણ પછીનો જો એના પ્રયોગમાં જેવું બતાવ્યું છે કે વીસ મિનિટમાં વિસ્મરણની ટકાવારી બેતાલીસ ટકા સ્વાભાવિક છે ધારણની ટકાવારી અઠ્ઠાવન ટકા હતી એક કલાક પછી છપ્પન ટકા વિસ્મરણ થઈ ગયું અને ચુમ્માલીસ ટકા યાદ રહ્યું પછી આ રીતે જુદા જુદા સમયે ધારણ કેટલું રહ્યું એનું આપણને આમાં આપ્યું છે બરાબર મન પણ જણાવે છે કે સ્મૃતિહાસ થાય તે સમયના કારણે નહીં થાય પણ વચગાળાની ચાલુ રહેતી પ્રવૃત્તિઓની દરમિયાનગીરીના કારણે થાય છે એટલે આપણે થોડું ભૂતલક્ષી નિરોધન જેવું જોયું હતું એ બાબત અહીંયા અસર કરે છે પ્રયોગના સાધનોમાં આપણે બાર લીટીનો ગધ્ય ફગરો અહીંયા તમને પાછળ આપેલું છે સ્ટોપ વોચ પડદો કાગળ પેન્સિલ પરિવર્ત્યો નિશ્ચિત સમયાંતરે લેવામાં આવતી પુનરાવહન કસોટી આ પ્રયોગમાં પંદર મિનિટ ત્રીસ મિનિટ અને પિસ્તાલીસ મિનિટ એટલે આ પ્રયોગ આમ જોવા જાય તો દોઢ કલાકનું તો એનું પરફોર્મન્સ થાય પછી લખવું અને એ બધાને વાર લાગે એટલે પ્રેક્ટિકલી શક્ય નથી પણ છતાં તમારે લખવા માટે તમે આ પ્રયોગ લખી શકો છો તો એ તૈયારી રાખજો આંતરિક પરિવર્તિત છે એ પ્રયોગ યોજના છે આ બધું તમને સ્પષ્ટ દેખાય એ રીતે પીડીએફ મોકલું છું તો લખજો આ પ્રયોગ તો એવો છે કે ઘરે પણ તમે કોઈ ઉપર કરી શકશો તો તમારું પરિણામ તમારી મેળે તમારે લખવું હોય તો ઘરે પણ આ પ્રયોગ થઈ શકશે બરાબર તો એ રીતે ઘરે પ્રયોગ કરી અને એના રિઝલ્ટ ઉપર પરિણામ ચર્ચા તમે આમાં કરી છે એ પ્રમાણે પરિણામ ચર્ચા કરી શકો ચારેય વિભાગની તુલનાત્મક ચર્ચા કરવાની છે એ પછી આપણે ગણતરી કરવાની છે અને એના ઉપરથી નિષ્કર્ષ તારવવાનો છે બરાબર અહીંયા તમને પ્રયોગપાત્રને કરવામાં આવેલો આપવામાં આવેલો ફકરો છે અહીંયા કોરા પેજ ઉપર ગણતરીઓ કરેલી છે સમયની ધારણ પર અસરના મૂળ ફકરાના શબ્દો શો લીધા છે પછી પહેલાં વિભાગમાં પંચાણું યાદ રહ્યા બીજા વિભાગમાં એકાણું યાદ રહ્યા ત્રીજા વિભાગમાં એંસી યાદ રહ્યા એટલે કે પંદર મિનિટ બાદ ધારણની ટકાવારી પાંચ ટકા ભૂલાયેલા શબ્દો ત્રીસ મિનિટ પછી નવ ટકા અને પિસ્તાલીસ મિનિટ બાદ વીસ ટકા બરાબર એની આ ગણતરી પણ કરેલી છે આલેખ પણ દોરેલા છે તો આ બધું બરાબર અભ્યાસ કરી અને પ્રયોગ ચોથો લખી લેજો બનશે તો હું હજુ પણ આજકાલમાં એટલે કે દિવાળી પહેલાં આપણે પાછે પાંચ પ્રેક્ટિકલની પીડીએફ તમને મળી જાય નવા વરસ પહેલાં જૂના વર્ષમાં એવી કોશિશ કરીએ તો હવે તમારી તૈયારી તમે દિવાળી પહેલી અત્યારે કરવી હોય કે પછી કરવી હોય પણ પાંચમ પછીનું શુભ શુભમુહૂર્ત જોઈ અને શરૂઆત કરી દેજો પ્રેક્ટિકલની તૈયારી તો રાખજો જ વેકેશન પછી તરત જ કદાચ પ્રેક્ટિકલની પરીક્ષા તમારી હશે ગોઠવાશે એવું લાગી રહ્યું છે એટલે પાંચે પાંચ પ્રેક્ટિકલ જર્નલમાં લખી તૈયાર રાખજો બરાબર છે તો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો